बंडखोरीना फोटोग्राफ सामे आव्या। गलवान वैली में चीनी कैम्पना फोटो सामे आव्या छे। 16 जून रोज गलवान वैली में चीनी सेनानी हाजरीना फोटो। चीन पहेलाथी ज घर्षण करी रह्युं हतुं, घर्षणनी तैयारी करी रह्युं हतुं। गलवान वैली में मोटा प्रमाण में सैन्य खड़कवामां आव्युं हतुं, तो चीन पहेलाथी ज घर्षणनी तैयारी करी रह्युं हतुं। गलवान वैली में मोटा प्रमाण में चीनी सैन्य खड़की देवामां आव्युं हतुं अने चीननी आ घुसणखोरीना फोटोग्राफ सामे आव्या छे। आ दृश्यो छे, आ गलवान वैली ना दृश्यो छे जेम आपने देखाड़ी रह्या छे, जेमां स्पष्टपणे चीनी सैनिकोनी भीड़ नजरे पड़ी रही छे। नो मतलब ए थयो कि चीन पहेलाथी ज आ घर्षणनी आ घुसणखोरीनी तैयारी करी रह्युं हतुं अने आ फोटोग्राफ ए वातनी पण, आ एक्सक्लूसिव फोटोग्राफ ए वातनी पण साबिती पूरे छे कि चीनी सेना नी मंशा सारी न हती अने एटला माटे ज पहेलेथी ज तैयारी करीने आव्यो हतो। ब्यूरो चीफ देवशी बारेड अमारी साथे लाइव जोड़ाय छे। देवशी, आ एक्सक्लूसिव फोटोग्राफ ए वातनी साबिती पूरे छे कि चीन पहेलेथी ज आ घर्षणनी तैयारीमां हतुं, पहेलेथी ज एमणे नक्की करी लीधुं हतुं भारत साथे बात भेड़वानुं। निश्चित अत्यारे जे वीटीवी फोटो बतावी रह्युं छे, सेटेलाइट इमेज उपर वॉच राखती अने सेटेलाइट इमेज करती जे प्लेनेट लैब जे छे एना फोटोग्राफ छे। प्लेनेट लैबे गईकाले सांजना फोटोग्राफ्स आ रिलीज कर्या छे, एटलो मतलब थाय छे के चीने तैयारी साथे भारत तैयारी साथे आव्युं हतुं। ए जे विस्तार छे ए गलवान वेलीनी आसपासनो जे हिली विस्तार छे, नदीनो भाग छे, ए नदीना भागमां तमे जोता हशो, ए फोटोग्राफ देखाय छे કે જે નદી નાળા જે છે અથવા તો મોટા પ્રમાણની નદીઓ ત્યાંથી પસાર થાય છે એમાંથી રસ્તો બનાવીને ચીન જે છે એ જગ્યાએ પહોંચ્યું હતું। જે ગલવાન વેલી અને આસપાસનો જે ભાગ હતો ત્યાં પહોંચ્યું હતું, ત્યાં પોતાના સૈનિકોને રાખવામાં આવ્યા હતા અને તૈયારી સાથે ચીન આવ્યું હતું। મતલબ સાફ છે કે ચીન જે અત્યારે ભાષા બોલી રહ્યું છે કે ભારત દ્વારા એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું અથવા તો ભારત છે અમારી સરહદની અંદર આવ્યું હતું અને વર્તા જવાબ તરીકે અમે આ પ્રકારની વાત કરી હતી અથવા તો એની ઉપર આ ઝડપ થઈ હતી, તો એ તદ્દન વાત ખોટી છે। અત્યારે જે પ્લેનેટ લેબ જે ન્યુટ્રલ સંસ્થા કહેવાય છે, જે સેટેલાઇટના માધ્યમથી વિશ્વની અંદર નજર રાખી રહી છે, એ સંસ્થાના ફોટોગ્રાફ અત્યારે વીટીવી બતાવી રહ્યું છે। મતલબ સાફ છે કે ચાઇના છે ખોટું બોલી રહ્યું છે, વિશ્વની આંખોમાં ધૂળ ચોકવાનું કામ અત્યારે ચાઇના કરી રહ્યું છે। અત્યારે ચાઇના છે ડિફેન્સિંગ મોડની અંદર વાત કરી રહ્યું છે કે વાંક અમારો નથી, પરંતુ આ ફોટોગ્રાફ છે, આ સેટેલાઇટ ઇમેજીસ છે, એ સાબિત આપે છે કે ચાઇના જે છે એ એકદમ જુઠ્ઠું છે, ખોટું છે અને પ્લાનિંગ સાથે આવ્યું હતું, ભારતની સામે ઝડપ કરવાના પ્લાનિંગ સાથે આવ્યું હતું। જી દેવશી, એ વાત તો હવે સાબિત થઈ ગઈ કે ચીની મીડિયા અને ચીનની સરકાર જે દાવા કરી રહ્યું હતું, જે આક્ષેપ કરી રહ્યું હતું ભારત પર, એ પોકળ સાબિત થઈ ગઈ આ ફોટોગ્રાફની મદદથી। સાથોસાથ હવે આ તસવીરોથી દેવશી એ પણ નક્કી થઈ જશે કે ભારત ચીનને જવાબ આપવા માટે તૈયાર છે અને હવે કેવો જવાબ આપે છે। કારણ કે વાત દેવશી, આ ફોટોગ્રાફ સાબિતી પૂરે છે કે ચીનની તૈયારી પહેલાથી જ હતી, ચીન પહેલેથી જ આ તૈયારી કરી રહ્યું હતું। જી નિશ્ચિત વાત બરોબર છે, કારણ કે જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે માત્ર કેટલાક ટ્રૂપ નથી, એક સાથે લાંબી લાંબી ગાડીઓની લાઈનો છે, સાથે આર્ટલરી છે, એની સાથે શસ્ત્ર સરંજામની જે તમામ સુવિધા હોય એવા પ્રકારની સુવિધા સ્પષ્ટ રીતે ફોટોગ્રાફમાં દેખાય છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી। અને આ પણ જે દ્રશ્ય જે છે, જે સેટેલાઇટ ફોટો છે એ ગઈકાલના છે, એટલે કે 15 તારીખની ઘટના બની ત્યારબાદના આ ફોટોગ્રાફ છે। મતલબ સાફ છે કે ચાઇના જે છે ખોટું બોલી રહ્યું તે સાબિત થઈ રહ્યું છે। બીજી વાત એ છે કે ચાઇનાની અંદર, ચાઇનાના કોઈ પણ મીડિયાની અંદર અને ચાઇની સરકાર અથવા તો કોઈ પણ વ્યક્તિ એવું માનવા તૈયાર નથી કે આ પ્રકારની ઘટના બની આ ઝડપ થઈ છે। માત્ર ચાઇના એટલું જ કહી રહ્યું છે, એના લોકલ મીડિયાની વાત કરવામાં આવે છે, ગ્લોબલ ટાઈમ્સની વાત કરવામાં આવે કે સાઉથ ચાઇના પોસ્ટની વાત કરવામાં આવે અથવા બીજા કોઈ ન્યૂઝપેપરની વાત કરવામાં આવે, જે જ્યાંના મોટા અખબાર કહેવાય છે, જેની ઉપર ચાઇનીઝ સરકારનો પ્રભાવ છે અને એ લોકો કોઈ ક્યારેય પણ આ પ્રકારની વાત સાચી વાત સાબિત આપતા નથી। હવે સવાલ એ છે કે ભારતે એનો જડબાતોડ જવાબ આપવાનો છે। એના બદલામાં વીટીવીએ થોડી વાર પહેલા જ એક પ્રકારનો વિડીયો ચલાવ્યો હતો અને એ વિડીયોની અંદર કારગિલથી લેહના રોડ ઉપર જે ભારતીય સેના જઈ રહી છે, ભારતની આર્ટિલરી અને સૈનિકો જે પ્રકારના જઈ રહ્યા છે એની સાબિતી આપતો એ વિડીયો છે।
ભારતે જડબાતોડ જવાબ આપવા માટેની પણ તૈયારી કરી દીધી હશે, કારણ કે જે પ્રકારનો વિડિયો સામે આવ્યો છે એનો મતલબ સાફ છે કે ભારત છે એ ત્યાં વધારે સૈનિક તૈનાત કરી રહ્યું છે, વધારે પ્રકારના ફોર્સિસ તૈનાત કરી રહ્યું છે। ખાસ કરીને બોર્ડરના રોડ જે છે બંધ કરી દેવામાં આવ્યા છે, કેટલાક રોડ છે બંધ કરી દેવામાં આવ્યા છે એ પ્રકારના સૂત્રના હવાલાથી ખબર આવી રહી છે। અને સાથે જે બોર્ડરની સિક્યુરિટી કરી રહ્યા કરેલા આઈટીબીપીના જવાનો હોય, આર્મીના જવાનો હોય, આસામ રાઇફલ હોય કે બીજી કોઈ પણ જે રેજિમેન્ટ છે એને પણ એલર્ટ કરી દેવામાં આવી છે। મતલબ સાફ છે કે ભારત પણ ગાજુ જાય એવું નથી। વડાપ્રધાને પણ સર્વપક્ષીય બેઠક બોલાવી છે, આ બે દિવસ બાદ સર્વપક્ષીય બેઠક બોલાવવાના છે। મતલબ કે એની અંદર પણ કેટલીક ચર્ચા થશે કે કેવી રીતે ભારતના સાર્વભૌમત્વને જાળવી રાખવું અને કેવી રીતે ચાઇનાની સામે જવાબ આપવો, સાથે સાથે ચાઇનાની સામે આર્થિક રીતે પણ કેવી રીતે જવાબ આપવો અને વ્યાપાર રીતે પણ કેવી રીતે જવાબ આપવો એની પણ ચર્ચા એ બેઠકની અંદર થવાની છે। જી જોડાયેલા રહેશો દેવસિંહ અમારી સાથે। તો એક એક્સક્લુઝિવ તસવીરો અમે આપને દેખાડી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર। 16 જૂનના રોજ ગલવાન વેલીમાં ચીની સેનાની હાજરીની આ તસવીરો છે અને વાત હવે સાબિત થઈ રહી છે કે ચીન જે ઘૂસણખોરી કરી રહ્યું હતું, ચીનનો જે દાવો હતો કે ભારતે ચાઇનાની બોર્ડરમાં ઘૂસણખોરી કરી, પરંતુ આ તસવીરો આ વાતને ખોટી ઠેરવે છે। તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, ચીનને જવાબ આપવા માટે ભારતીય સેના તૈયાર છે। જી હા, કારગિલથી લેહ તરફ ભારતીય સેનાનું પ્રયાણ થઈ રહ્યું છે, ભારતીય સૈન્યનું ચીન બોર્ડર તરફ આગળ વધી રહી છે। મોટી સંખ્યામાં ભારતીય જવાનો ચીન બોર્ડર તરફ જઈ રહ્યા છે, આ એ સંકેત છે કે હવે ભારત એક પણ અવળચંડાઈ ચીનની સ્વીકારી નહીં લે, સાથી નહીં લે। આ વિડીયોનું વીટીવી સમર્થન કરી રહ્યું નથી, પરંતુ એ સૂત્રો તરફથી જવાબ મળી રહ્યા છે કે ભારતીય સેના આગળ પ્રયાણ કરી રહ્યું છે। બ્યુરો ચીફ દેવસિંહ અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। દેવસિંહ, એક વિડીયો સામે આવ્યો છે અને સમાચાર સામે આવ્યા છે કે ચીનને જવાબ આપવા માટે ભારતીય સેના તૈયાર છે, આગળ વધી રહી છે કારગિલથી લેહ તરફ, શું જાણકારી આપની પાસે? આજ સવારથી જ ભારતીય સેનાને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવી છે। આ વિડીયો જે છે એ વિડીયો સાચો જ છે, અને ખાસ કરીને જે ભારતીય અનઓફિશિયલ વિડીયો છે, પરંતુ જે રીતે ભારતીય જવાનો જે લેહ તરફ જઈ રહ્યા છે અથવા તો ગલવાન વેલી અને આસપાસનો જે ભાગ જે છે ત્યાં જઈ રહ્યા છે એ સમયનો છે, આ સવારનો જ આ વિડીયો છે। અને એની અંદર કારગિલથી લઈને જે પ્રકારનો ચાઇનીઝ બોર્ડર તરફ ભારતીય જવાનોને જે મૂવ કરવાનો આવી રહ્યો છે એ પ્રકારનો આ વિડીયો છે। એની અંદર ભારતીય જવાનો છે અને ત્યાં જવાની તૈયારી કરી દેવામાં આવી છે, આદેશ આપી દેવામાં આવ્યો છે કે એ તરફ જાય, જેથી કરીને ચાઇના એવું ના માને કે ભારત જે છે નબળું છે અથવા ભારત છે પાણીમાં બેસી ગયું છે। આ સંજોગોની અંદર આજે સવારે રાજનાથસિંહ સાથે પણ બેઠક થઈ હતી, સાથે સાથે સેનાના તમામ જવાનો સાથે પણ, સેનાના તમામ જે એરફોર્સ નેવી અને ભૂમિદળ છે તમામ એના વડાઓ સાથે પણ બેઠક થઈ હતી। એ બેઠકની અંદર પણ ચર્ચા થઈ હતી કે જે ચાઇનીઝ બોર્ડર છે એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ અને મેકમોહન રેખા છે એ તમામ જગ્યા ઉપર જે સુવિધાઓ છે અથવા તો જે પ્રકારના સ્ટ્રોંગ આર્મીને ત્યાં ખડી કરવી અથવા તો એ પ્રકારની ત્યાંના લઈ જવું, જેથી કરીને ચાઇનાની સામે આપણે જવાબ આપી શકીએ, એના ભાગરૂપે જ તમામ જગ્યાઓ પર સ્ટ્રોંગ મેસેજ આપવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે ગલવાન ઘાટી અને આસપાસનો ભાગ છે એટલે કે જમ્મુ કાશ્મીરના લદ્દાખનો ભાગ છે ત્યાં સૌથી વધારે ચહલપહલ જોવા મળી રહી છે, અને ત્યાં જ અત્યારે બવાલ ચાલી રહી છે અથવા તો ઘર્ષણની સ્થિતિ બની રહી છે। ખાસ કરીને પેંગોંગ લેક છે એની આસપાસ અને ગલવાન ઘાટી એની આસપાસ અને બીજા બે ભાગ છે કે જ્યાં ચાઇના પોતાનો દાવો કરી રહ્યું છે, અને એ ચાર જગ્યાની વાત ચાલી રહી છે, એમાં બે જગ્યા સૌથી વધારે અત્યારે ગંભીર છે અને એ બંને જગ્યાઓ પર સૈન્ય છે એ ત્યાં મૂવ કરવાની, એટલે કે જ્યાં ભારતની તાકાત છે અત્યારે વર્તમાન જે સૈન્ય છે એનાથી વધારે સૈન્ય છે એ ત્યાં મૂવ કરવાની તૈયારીઓ ચાલી રહી છે। જી બિલકુલ દેવસિંહ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો કારગિલથી લેહ તરફ ભારતીય સેનાનું પ્રયાણ અને તૈયારીઓ ચાલી રહી છે।
लद्दाखमां सरकारे सेनाने खुल्ली छूट आपी। ग्राउंड ઝીરો पर स्थितिना आधारे सेनाने निर्णय लेवानी छूट मळी छे। लद्दाखमां सरकारे सेनाने खुल्ली छूट आपी छे। निर्णय लेवा माटे सेना स्वतंत्र छे। सैन्य अने डिप्लोमेटिक स्तरे चीन साथे वातचीत चालू रहेशे। तालीना दृश्यो आ लाइव दृश्यो मैं आपने दिखाड़ी रहा छे। आ विस्तारना एक्सक्लूसिव फूटेज जेम आप जोई रहा छो। एक तरफ भारत अने चीन वच्चे घर्षण अने घर्षण बाद जे आ स्थिति छे तेना दृश्यो छे। बीजी तरफ आप हेलिकॉप्टर पण जोई रहा छो कि जे निरीक्षण करी रह्यु छे। जे सरहदी विस्तार छे त्यां चीनी गतिविधिओ जे तेज थई हती अने ते बाद घुसणखोरी बाद जे घर्षण थयुं तेमां भारतना 20 जवानोए शहादत वहोरी। ते बादना एक्सक्लूसिव फूटेज अमे आपने दिखाड़ी रह्या छीए। लेहना एक्सक्लूसिव फूटेज ए तमाम जग्याओ आ तमाम जग्या छे ज्यां घुसणखोरी करवाना प्रयास चीन करी रह्युं छे अने तेनुं निरीक्षण हाल हेलिकॉप्टर द्वारा करवामां आवी रह्युं छे। आ एक्सक्लूसिव फूटेजथी આજે ઘર્ષણ થયું તે બાદની સ્થિતિના આ દ્રશ્યો છે। દૂર દૂર સુધી વિરાન જગ્યા નજર આવશે, પરંતુ આ ભારતની સરહદ છે, આ ભારતની સીમા છે, જેના વિશે એક પણ પ્રકારની ઘૂસણખોરી ચીન તરફથી થતી ઘૂસણખોરીને ભારત નહીં ચલાવી લે એ વાત પણ સ્પષ્ટ છે। ગલવાન વેલી વિશેષજ્ઞોનું પણ માનવું છે કે આ ગલવાન ઘાટી જે છે એ ભારત માટે चीन सामेनो एक मजबूत स्थान छे। आर्मी नी दृष्टिए थी ए ऊंचाई पर आवेलो होवाथी ए मजबूत स्थान छे अने एटला माटे ज चीन वारंवार घुसणखोरी करवाना प्रयास करी रह्यु छे अने आ कोई पहली वखत नथी। परंतु एक वात नक्की छे कि 50 वर्ष बाद आ प्रकारनी घर्षणनी स्थिति आ बंने देश वच्चे ऊभी थई छे। परंतु चीन ए वात पण समजी ले कि 1962 नुं भारत नथी, આ 2020નું ભારત છે, જે કોઈ પણ અવળચંડાઈને તેની જ ભાષામાં જવાબ આપવા માટે સક્ષમ છે। તો જે તૈયારીઓ ચાલી રહી છે તેના પણ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। આ જે વિસ્તાર છે લેહનો, આ વિસ્તાર બીજી તરફ હાલમાં જો મેં આપને સમાચાર દર્શાવ્યા કે લેહ તરફ, કારગિલ લેહ તરફ ભારતીય સેના આગળ વધી રહી છે એવું સૂત્ર તરફથી માહિતી મળી, અને બીજી તરફ લેહના આ દ્રશ્યો આકાશી આ દ્રશ્યો પેટ્રોલિંગ ચાલી રહ્યું છે હેલિકોપ્ટર દ્વારા, એ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ભારતીય સેના સતર્ક છે અને ભારતીય સેના એ વાતની પણ તૈયારી કરી ચૂક્યું છે કે હવે જો કોઈ પણ પ્રકાર નહીં हरकत चीने करी तो भारत तेने तेनी ज भाषा में जवाब आपशे। बीजी तरफ चीन आ समग्र कार्यवाही छुपावी रह्यु छे। चीन पोताना एक पण समाचार पत्र में आ घर्षणना कोई पण प्रकारना समाचार जोवा मळ्या नथी। बीजी तरफ तस्वीर अमे आपने एक एक्सक्लूसिव तस्वीर देखाड़ी 16 जूनी आ तस्वीरो, जेमा ए वात नी पुष्टि थई के चीन घुसणखोरी करी रह्यु हतु। एना पुरावा मळ्या अने सेटेलाइट इमेज थी ख्याल आवे छे के एक मोटी संख्या में चीनी सेना आगळ वधी रही हती अने पहलेथी ज घर्षण करवाना प्रयास चालू हता। समग्र एलएसी हाई अलर्ट पर छे। लेहना आकाश में भारतीय हेलिकॉप्टर नुं पेट्रोलिंग सतत चाली रह्यु छे, तेना दृश्यो पण अमे आपने दिखाड्या। ब्यूरो चीफ देवशी बारड अमारी साथे जोड़ाया छे। देवशी, आजे दृश्यो सामे आवी रह्या छे घर्षण बादनी स्थितिना दृश्यो, અને હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, એટલે તમામ મોરચે ભારતીય સેના એકદમ સતર્ક હોવાનું સ્પષ્ટપણે આ દ્રશ્યોથી લાગી રહ્યું છે દેવશી। પેલા જ આપણે વીટીવીમાં કહ્યું હતું કે ભારતીય સેના છે ને એલર્ટ મોડ આપી દેવામાં આવ્યો છે, અને ખાસ કરીને જે એલએસી છે, એલએસીની આખી
तमाम जे जम्मू कश्मीर थी लईने अरुणाचल प्रदेश सुधीनो तमाम भाग जे छे त्यां हाई एलर्ट आपी देवामां आवी छे। खास करीने जम्मू कश्मीर छे, हिमाचल प्रदेश छे, अरुणाचल प्रदेश छे, सिक्किम छे, आ तमाम भाग छे कि ज्यां चाइनानी बोर्डर अड़े छे अने ज्यां भारतीय फोर्सिस छे, आर्मी होय के आईटीबीपी होय के आसम राइफल होय के कोई पण प्रकारना जे रेजिमेंट छे के तमाम रेजिमेंट जे जे सेनानी जे चौकी उपर छे ए तमामने हाई एलर्ट आपी देवामां आव्युं छे। अत्यारे तमे जे दृश्य जोई रह्या छो ए लेहनी अंदर भारतीय सेनानुं जे हेलिकॉप्टर छे ए हेलिकॉप्टर छे मॉनिटरिंग करी रह्युं छे, ए चोकसाई थी नजर राखी रह्युं छे अने खास करीने आखी बॉर्डर जे छे एलएसी उपर छे त्यां तमाम जग्या पर नजर राखवामां आवी रही छे अने खास करीने भारतीय सेनाना जे कैम्प छे त्यां चहलपहल जोवा मळी रही छे। खास करीने कारगिल थी लईने लेह सुधीनो जे रोड जे छे एटले के ए रोड छे एने सामान्य लोको माटे बंद करी देवामां आव्यो छे, मतलब साफ छे के त्यां सेनानी अवरजवर खूब वधी गई छे अने सेना छे ए कदाच केटलीक जग्याए मूव पण थई रही छे। हवे सवाल ए छे के भारत छे ए जड़बातोड़ जवाब आपवानी वात करी रह्यु छे, मतलब ए नथी के आनी आनी सामे मतलब ए नथी के लड़ाई थवानी छे, मतलब ए छे के चाइनानी सामे जो आंखोथी आंखोनी वात करवी होय तो एनी सामे पण एना जेवी ज वात करवी पड़े, मतलब के भारतीय सेना ने त्यां पण डटा रहेवी पड़े अथवा तो त्यां लई जवी पड़े अने चाइनाने जवाब आपवो पड़े के भाई अमे पण शांत बेसवानुं नथी। भारत पण एक महासत्ता छे अने महासत्तानी रीते ज वात करशे, चाइना भले महासत्ता होय अने आर्थिक रीते भारतथी थोड़ू मजबूत होय परंतु आ भारत जे छे पुराणुं भारत नथी अने अत्यारनो भारत छे ए तमाम मोर्चे जवाब आपशे अने एना भागरूपे ज अत्यारे भारतीय सेना छे एने एलर्ट मोड उपर आपी देवामां आवी छे अने खास करीने ज्यां सेन्सिटिव भाग छे ए जग्याओ पण मॉनिटरिंग करवामां आवी रह्युं छे अने छेल्ला કેટલાક જે આજે હેલિકોપ્ટર છે એ હેલિકોપ્ટરના માધ્યમથી પણ ભારત એક સંદેશો આપવા માંગે છે ચાઇનાને, સંદેશો એ આપવા માંગે છે કે અમે જે એરિયા જે છે તમે જે માનો છો એ એરિયાની આસપાસ પણ હવાઈ માર્ગે પણ મોનિટરિંગ કરી રહ્યા છે અને સૈન્ય દળો પણ અમારા તૈનાત છે અને ખાસ કરીને જ્યાં જરૂર પડશે ત્યાં બીજી જે અમારા જે આયુધો છે એનો પણ ઉપયોગ કરીશું। તો આજે જે છે એ એક ભારતનું એક સ્ટ્રેટેજિકલ પ્લાન છે અને સ્ટ્રેટેજિકલ પ્લાન હોવો જરૂરી છે કારણ કે જ્યારે ચાઇના જેવો એક દુશ્મન દેશ છે તમારી સામે પોતાની સ્ટ્રેટેજી। ધન્યવાદ દેવસી અમારી સાથે જોડાવા બદલ।